मित्रों आपणे लेंसनुं सूत्र मेळव्युं जेवी रीते अरीसानुं आपणे सूत्र मेळव्युं हतुं बराबर वन ओपन यू प्लस वन ओपन वी इज इक्वल वन ओपन एफ एवी रीते बराबर वस्तु अंतर प्रतिबिंब अंतर अने केन्द्र लंबाई एफ वच्चेनो संबंध लेंस माटे पण मेळवी शकाय जेने आपणे शुं कहीए लेंसनुं सूत्र गाउसनुं सूत्र पण एने बोलाय तो एना माटे आपणे एक बहिगोळ लेंस लई लईए अंतर्गोळ पण लई शकाय पण सरळता खातर आपणे क्यो लईए बहिगोळ लेंस लईए आ एनी मुख्य अक्ष कही दिए आ एनु ऑप्टिकल केन्द्र आ थे एनी मुख्य अक्ष ओके सीधी लाइन छे ओके नॉट बेड आ एनु ऑप्टिकल केन्द्र ओ हवे मानो के कोई वस्तु आने आपणे एफ वन छे बराबर आ टू एफ वन आ एफ टू कही दिए आने आने टू एफ टू एना डबल बराबर हवे आ वक्र सपाटी खबर छे एक छे आ बे छे हवे आपणे गोळीय वक्र सपाटी जे छे एना माटे प्रकाशनुं वक्रीभवन जोयुं ने ए खास आपणे ख्याल होवो जोईए त्यारे मैं तमने वात करी हती કે ગોળીય સપાટી માટે વક્રીભવનનું જે સૂત્ર આવ્યું હતું એ સૂત્રનો આપણે ખાસ અહીં યુઝ કરવાનો છે તો એ ટોપિક ખાસ તમે પહેલા જોવો પછી જ આ તમે જોજો તો જ સમજણ પડશે બરાબર કે અહીંયા બે બહિગોળ સપાટી છે એક એક અને આ બે આ વસ્તુ આપણે ગમે ત્યાં મૂકી દઈએ માનો કે એ વસ્તુ આપણે બિંદુવત વસ્તુ લઈએ આ વસ્તુ સપોઝ કે હું ટુ એફ ટુથી દૂર ટુ એફ વનથી દૂર મૂકી દઉં આ તમારી વસ્તુ છે બરાબર ઓપ્ટિકલ કેન્દ્રને સી નામ આપી દઈએ वस्तु है ऑब्जेक्ट एट ओ आना आपी दें बराबर ऑप्टिकल केन्द्र ना सीम्बल गमे लई शको आ तमारी वस्तु है हवे एनु प्रतिबिंब आपणे मेळवीए मेळवता आपणे आवडे छे टू एफ वन थी दूर है एटले टू एफ टू वच्चे मळशे आवी रीते रेन्डमली वो खास एटलुं कंई करवानुं थतुं होय नहीं आ थई गयो एनु प्रतिबिंब પણ જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ અહીં લાસ્ટ પ્રતિબિંબ છે આઈ આ તમારું વસ્તુ અંતર યુ આ પ્રતિબિંબ અંતર વી હવે અહીં ધ્યાન આપજો જો માત્ર સપાટી એક જ હોત ધ્યાન આપજો માત્ર સપાટી એક જ હોત બે ના હોત તો આ કિરણ છે એ કઈ રીતે જવાનું હતું તો કે આ રીતે એને ડોટ વડે દર્શાવીએ અથવા તો બ્લેક લાઇન વડે દર્શાવીએ તો એનું પ્રતિબિંબ છે એ તમને અહીંયા મળે જેને આપણે આઈ ડેશ કહી દઈએ અને જે અંતર છે એને આપણે વી ડેશ કહી દઈએ બરાબર જો સપાટી એક જ હોત જેનું સૂત્ર આપણે ખબર છે એક જ વક્ર સપાટી માટેનું સૂત્ર આપણે મેળવેલું છે તો આ બીજી સપાટી ના હોત તો એનું પ્રતિબિંબ આપણે અહીંયા મળે બીજી સપાટીને કારણે આનું જે પ્રતિબિંબ છે આના તે આના માટે વસ્તુ બની જાય અને એનું પ્રતિબિંબ અહીંયા આપે છે બરાબર એટલે આ તમારું લાસ્ટ પ્રતિબિંબ છે જો સપાટી બે ના હોત તો તમને પ્રતિબિંબ અહીંયા મળવાનું હતું બરાબર એ ખાસ ધ્યાન રાખવું આપણે જે ગોળીય સપાટી વક્રીભવન છે એક ટોપિક જોજો જો એક જ સપાટી હોત તો એનું પ્રતિબિંબ અહીંયા મળત એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો કે સપાટી એકનું જે આ ટૂંકમાં પ્રતિબિંબ છે ને આ એ સપાટી બે માટે વસ્તુ તરીકે કામ કરે બરાબર અને એનું લાસ્ટ પ્રતિબિંબ તમને અહીંયા આપે છે બરાબર તો સપાટી એક દ્વારા આપણે વક્રીભવન લખશું સૂત્ર લખશું સપાટી બે દ્વારા લખશું આ બંને સમીકરણોમાંથી લેન્સનું સૂત્ર આવશે જે એકદમ ઇઝીલી આપણે મેળવીએ તો આપણે પહેલાં લખીએ સપાટી એક માટે સપાટી એક માટે આપણે ખબર જ છે ગોળીય સપાટી દ્વારા વક્રીભવન મેં કીધું હતું ખાસ તમને આ તમારું માનો કે વક્રીભવનાંક એન વન છે આ લેન્સનો વક્રીભવનાંક એન ટુ છે આ પાછી હવા છે એટલે પાછું શું થાય એન વન બરાબર સપાટી એક માટે કઈ કેમાંથી કયા માધ્યમમાં તો કે પાતળામાંથી ઘટમાં છે એટલે સૂત્ર આપણે યાદ છે માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી વી એટલે પ્રતિબિંબ અંતર જોજો સપાટી એકનું ક્યુ છે વીડેસ એટલે આવશે વીડેસ બરાબર
एन टू माइनस एन वन। हम सपाटी एक नी त्रिज्या आ जे छे ने बराबर एनु केन्द्र सपोज के गमे त्यां आया गमे त्यां लई लियो बराबर सी वन अने आनु आया गमे त्यां लई लियो सी टू बराबर। आ सपाटी एक नु केन्द्र सी वन आ सपाटी बे नु केन्द्र आ बाजू सी टू। ध्यान आपजो सपाटी एक नु केन्द्र आ बाजू होय सपोज सी वन आ सपाटी बे नु केन्द्र आ बाजू सी टू એટલે આ અંતર તમે સપોઝ કે આર ટુ લઈ લ્યો અને આ અંતર છે આઈ હેવ રેડ આર વન લઈ લ્યો બરાબર એટલે સપાટી એક માટે એની વક્રતા ત્રિજ્યા કેટલી થાય તો કે આર વન। ધ્યાન આપજો તો આ સપાટી એક માટે હવે સપાટી એકનું જે પ્રતિબિંબ છે ધ્યાન આપજો એ બે માટે કોના તરીકે કામ કરે વસ્તુ તરીકે તો આપણે વ્યવસ્થિત રીતે લખવાનું જ છે કે સપાટી એકનું પ્રતિબિંબ સપાટી બે માટે વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ આઈ આગળ આકૃતિમાં ક્યાં આગળ તો કે આઈ આગળ મળશે। હવે આપણે સપાટી બે માટે લખીએ બરાબર તો આનું જે સપાટી એકનું જે પ્રતિબિંબ અંતર છે એ આના માટે શું થઈ જાય વસ્તુ અંતર। ધ્યાન આપજો સપાટી એકનું જે પ્રતિબિંબ અંતર છે એ સપાટી બે માટે કે શું થઈ જશે વસ્તુ અંતર। ધ્યાન આપજો બરાબર તો હવે સપાટી બે છે એમાં પ્રતિબિંબ ક્યાં છે તો કે ઘટ માધ્યમમાં સોરી વસ્તુ ક્યાં છે ઘટ માધ્યમમાં એનું પ્રતિબિંબ ક્યાં મળે પાતળા માધ્યમમાં। એટલે હવે જે આપણે સૂત્ર લખવાનું છે સપાટી બે માટે એ ઘટથી પાતળામાં લખવાનું યાદ કરજો આપણે થિયરી જોઈએ તો હવે આપણે લખશું સપાટી બે માટે કેમાંથી કેમાં તો ઘટમાંથી પાતળામાં એટલે એન ટુ ની જગ્યાએ આવશે એન વન માઇનસ એન વન અપોન સોરી એન ટુ ની જગ્યાએ શું એન વન ની જગ્યાએ શું આવશે એન ટુ ઘટમાંથી પાતળું અને યુ બરાબર શું આવશે વીડેસ એટલે કે સપાટી બે માટે વસ્તુ અંતર કેટલું છે વીડેસ એટલે આવશે અહીંયા વીડેસ નીચે કોઈ ચેન્જ ના આવે અહીંયા તો વસ્તુ અંતર પ્રતિબિંબ એન ટુ એન વન જગ્યાએ એન ટુ એન ટુ જગ્યાએ એન વન બરાબર પ્લસ આ એન ટુ છે અહીંયા શું આવશે એન વન એનું પ્રતિબિંબ અંતર કેટલું છે લાસ્ટ વી એટલે એન વન ઓપોન વી બરાબર એન વન માઇનસ એન ટુ અને એની ત્રિજ્યા સપાટી બેની ત્રિજ્યા કેટલી છે આર ટુ એટલે અહીંયા આવશે આર ટુ માટે સૂત્ર થઈ જશે આ સમીકરણ બે કહી દઉં આને આપણે સમીકરણ એક કહી દઈએ સમીકરણ એક અને બેનો શું કરી દઈએ આપણે સરવાળો એટલે આપણે લખી નાખીએ સમીકરણ એક અને બેનો સરવાળો કરતા હવે સરવાળો કરશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ એન ટુ ઓપન વીડેસ પ્લસ છે આ એન ટુ ઓપન વીડેસ માઇનસ છે ઉડી જશે બરાબર એટલે બીજું જે વધે એ લખીએ ડાયરેક્ટ આપણે એટલે શું વધશે તો કે માઇનસ એન વન ઓપન યુ પ્લસ એન વન ઓપન વી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં એન ટુ માઇનસ એન વન છે અછેદમાં આર વન ત્યાં એન વન માઇનસ એન ટુ એન ટુ માઇનસ એન વન કરો તો આગળ માઇનસ આવશે અને એન ટુ માઇનસ એન વન શું નીકળીએ કોમન એટલે આપણે એન ટુ માઇનસ એન વન કોમન કાઢીએ તો શું આવશે વન ઓપોન આર વન અને આગળ માઇનસ આવશે કેમ કે એન વન માઇનસ એન ટુ ને આપણે એન ટુ માઇનસ એન વન એટલે આગળ શું આવશે માઇનસ એ માઇનસ અહીંયા આવશે વન ઓપોન સોરી આર ટુ। હવે વિદ્યાર્થી મિત્રો આમાં એન વન કોમન નીકળશે અને એ પેલી બાજુ જવા દો એટલે માઇનસ વન ઓપોન યુ પ્લસ વન ઓપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન ના છેદમાં એન વન બરાબર આ જે કોમન નીકળો એ કાઉન્સમાં શું આવશે તો કે વન ઓપોન આર વન માઇનસ વન ઓપોન આર ટુ તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર લેન્સ માટે યુ વી અને એફ વચ્ચેનો સંબંધ। હવે એફ ક્યાંથી લેવા જાઓ આપણે તો એફ આપણે ખબર છે કે જ્યારે વસ્તુ તમારી અનંત અંતરે પડી હોય અનંત અંતરથી આવતા કિરણો સમાંતર હોય એને ખબર છે આપણે એફ આપણે ભેગા થાય તો યુ બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે વી બરાબર શું મળે તમને એફ
માટે યુ બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો, વન ઓપન ઇન્ફાઇનાઇટ શું થાય, ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન ઓપન એફ, વી બરાબર શું મળે, એફ બરાબર શું થાય, એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન કૌંસમાં વન ઓપોન આર વન માઇનસ વન ઓપોન આર ટુ. બરાબર, આને આપણે કાઢી નાખીએ અત્યારે. બરાબર, ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકો, મારી પાસે એટલી સ્પેસ પણ નથી આગળ, એટલે તમે સમજો છો બધા. તો આ જે સૂત્ર આપણી ગયું, તો એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન વન ઓપન આર વનના છેદમાં વન ઓપન આર ટુ, આ જે સૂત્ર છે એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પણ બોલાય. શા માટે, કેમ કે આના ઉપરથી કેન્દ્ર લંબાઈ નક્કી થાય. બરાબર, અરીસાની કેન્દ્ર લંબાઈ આર ઉપર જ આધાર રાખે. આર દાખલે કે 40 સેન્ટીમીટર હોય, એફ કેટલી મળે, 20 સેન્ટીમીટર. પણ આની કેન્દ્ર લંબાઈ છે ને વિદ્યાર્થી મિત્રો, લેન્સના વક્રી પણ એન ટુ ઉપર આધાર રાખે, લેન્સનું બહારનું વક્રી જે માધ્યમ છે એના ઉપર પણ આધાર રાખે, એક બાજુની વક્રતા ત્રિજ્યા ઉપર અને બીજી બાજુ. આવી રીતે કેટલા ફેક્ટર થયા, 1, 2, 3 અને 4, ચાર ફેક્ટર ઉપર આધાર રાખે. બરાબર, ચાર ફેક્ટર બદલાશે તો પણ એફ બદલાશે. એટલે લેન્સ જ્યારે તમારો પાણીમાં પીડ્યો હોય ત્યારે પણ એનો ટૂંકમાં એફ અલગ થાય, લેન્સ હવામાં પીડ્યો હોય ત્યારે પણ એફ અલગ થાય. કેમ કે પાણીમાં પીડ્યો હોય તો પાણીની એન વન આવે, હવામાં હોય તો હવાનો એન વન આવે. બરાબર, તો આવી રીતે લેન્સની કેન્દ્ર લંબાઈ ફિક્સ નથી. બરાબર, એ કેટલા ઉપર આધાર રાખે, લેન્સના પોતાના વક્રીભવનાંક ઉપર, એની બહાર જે છે એના ઉપર પણ, એક બાજુની ત્રિજ્યા અને બીજી બાજુની ત્રિજ્યા એટલા ઉપર આધાર રાખે. બરાબર, હવે જો વન ઓપન એફ બરાબર આ જ આવ્યું, તો આની કિંમત જે છે એ તમારે કેટલી આવી, વન ઓપન એફ. બરાબર, તો હવે એ સમીકરણનું નામ આપી દો 3. બરાબર, આની કિંમત કેટલી આવી, વન ઓપન એફ. એટલે અહીંયા સૂત્ર લખ નાખું ડાયરેક્ટ, એ સમીકરણ 3 પરથી. બરાબર, સમીકરણ 3માં કિંમત મૂકતા. બરાબર, કોની કિંમત, તો કે આની કિંમત કેટલી છે, વન ઓપન એફ. માટે સૂત્ર શું થઈ જશે, માઇનસ વન ઓપન યુ પ્લસ વન ઓપન વી ઇઝ ઇક્વલ ટુ, આની કિંમત કેટલી છે, તો કે વન ઓપન એફ. તો આ થઈ ગયું તમારું લેન્સનું સૂત્ર. બરાબર, ખાસ કંઈ એમાં ચેન્જીસ ન થયો, ખાલી અહીંયા અરીસામાં અહીંયા પ્લસ આવે, લેન્સમાં અહીંયા માઇનસ આવે. બરાબર, તો બાકી કંઈ ખાસ ચેન્જ છે નહીં. તો યુ વી અને એફ વચ્ચેનો સંબંધ આ રીતે તમે લેન્સ માટે પણ મેળવી શકો. અહીંયા સુધી રાખીએ આપણે, લેન્સ આપણે આના ઉપર આગળ વધશું.